લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. અમેરિકા માટે કોબામાં અંજન સલાકા મહોત્સવ. ભારતીયો અને ભારતીય સંસ્કૃતિ વિશ્વના દરેક ખૂણામાં જોવા મળી રહી છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બની રહેલું અદ્યતન એવું અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર એવું જૈન દેરાસર માટે ખાસ મૂર્તિઓના અંજન સલાકા મહોત્સવ કોબા ખાતે યોજવામાં આવ્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નિર્માણ પામી રહેલું ભવ્ય અતિ ભવ્ય જૈન મંદિર એ આસ્થાનું કેન્દ્ર બની રહેશે, તેમજ જૈન સમાજ માટે સાંસ્કૃતિક કેન્દ્ર પણ બની રહેશે. આ મંદિર જૈન સોસાયટી ઓફ ધ મેટ્રોપોલિટન વોશિંગ્ટન યુએસ ખાતે આવેલ છે, જે વ્હાઇટ હાઉસથી માત્ર 30 કિલોમીટરના અંતરે છે. જેની સ્થાપના 1980 થઈ હતી અને 175 જૈન પરિવારો ત્યાં સ્થાપિત થયા હતા. આજે 6 એકર જમીન પર જિનાલય, સ્થાનક, ઉપાશ્રય, શૈક્ષણિક, સામાજિક અને સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. આ જિનાલયમાં પધરાવવા માટે મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આદિ પ્રશાંત વૈરાગ્ય ભક્તિભાવમાં તરબોળ કરી દેતી અદ્ભુત 23 પ્રતિમાજીને ભારત ખાતે ખાસ શિલ્પ વિધાન સાથે નિર્માણ પામી છે. આ પ્રતિમાઓનું 100 થી લઈને 700 કિલો વજન છે. આ પ્રતિમાજીઓને અમદાવાદથી અમેરિકા લઈ જવા માટે ખાસ વિમાન વ્યવસ્થા કરવામાં આવી છે. એક પ્રકાર સે કહા જાય તો તીર્થ ભૂમિ, હર પ્રાંતને અપને મંદિર મિલેગી, હર પ્રાંત કે અંદર ધાર્મિક પ્રજા મિલેગી. આજ તક હજારો વર્ષો સે अपनी परंपरा का निर्वाह इस देश ने किया है. बहुत तूफान आए, बहुत उपद्रव हुआ, बहुत बाहरी आक्रमण हुआ, फिर भी हमारी संस्कृति आज भी जीवित है और व्यवस्थित है. भारतीय परंपरा में मंदिरों का, मूर्तियों का बहुत बड़ा एक लंबा इतिहास है. मंदिरों के पीछे हमारा इतिहास छिपा, हमारी परंपरा छिपी. इन मंदिरों के अंदर जो जिन्म जो प्रतिमाएं होती हैं वो एक प्रकार से आध्यात्मिक दृष्टि से हमारे आत्मा का ही एक प्रतीक है. आत्मा के शुद्ध स्वरूप का परिचय उन मूर्तियों के द्वारा होता है. मनोवैज्ञानिक दृष्टि से भी मूर्ति का बहुत महत्व रखा गया, ध्यान के लिए, मेडिटेशन के लिए, मानसिक शांति के लिए, प्रार्थना के लिए, जिसको कहा जाए एक बहुत बड़ा उपचार केंद्र है जो हर तरह से अपने लिए उपयोगी बनता है. आप किस दृष्टि से देखना चाहें तो भारतीय परंपरा में, वैदिक परंपरा, बौद्ध परंपरा या जैन परंपरा में आज तक मंदिरों का, मूर्तियों का एक अलग इतिहास है. શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા આ અંગે વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શિલ્પકલાને પરિચય દુનિયાને આપ્યો છે. તેની નિશ્રામાં પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. આ વિવિધ 5 દિવસીય સુધી ચાલનારો આ અવસર કોબા ખાતે યોજાઈ રહ્યો છે. ભારતીય પરંપરા વિશે જાણકારી મળી રહે તે માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જૈન અગ્રણી રીતેશ શાહ અને હેમલ શાહે જણાવ્યું કે યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં આશરે 200 થી પણ વધુ પરિવારો ગુજરાતમાં કોબા ખાતે આ મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે. વોશિંગ્ટન ડીસી ખાતે બનનારા જિનાલયમાં ભારતીયોને રહેવા માટેની ખાસ વ્યવસ્થા. અત્યારે અમેરિકામાં 1.5 લાખથી વધુ જૈન લોકો વસે છે, તેમના માટે પણ ખાસ સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે. અંજન સલાકા મહોત્સવનું આયોજન કરાયું છે કોબા ખાતે અને આ અંજન સલાકા મહોત્સવ બાદ આ પ્રતિમાજીઓને અમેરિકા ખાતે લઈ જવામાં આવશે. तो ये वॉशिंगटन में रहने वाले हमारे जैन भाई बंधु समाज के लोग वो चाहते हैं कि हमारे संस्कार व्यवस्थित रहे, आने वाली प्रजा हमारी संस्कृति को समझें, अपनी परंपरा को समझें. इस दृष्टि से बहुत जगह पर मंदिरों का निर्माण अन्य देशों में, अन्य प्रांतों में हुआ. तो यहाँ पर भी वॉशिंगटन में भी इस प्रकार की एक व्यवस्था की गई. तो ये मांत्रिक उपचार के द्वारा जैनाचार्यों के हाथ से प्राण प्रतिष्ठा की क्रिया होती है. तो प्राण प्रतिष्ठा की क्रिया के लिए ही
ये प्रतिमाएं यहाँ पर लाई गई। अनुष्ठान विधि पूर्ण होने के बाद ये सारी प्रतिमाएं वहाँ शुभ मुहूर्त के अंदर प्रतिष्ठित की जाएगी। धन्यवाद उन लोगों को है कि विदेश में रह करके भारतीय परंपरा को वो भूले नहीं। हमारी राष्ट्रीय परंपरा है, इसके अंदर मंदिरों में हमारे एक प्रकार का शिल्प होता है, वो शिल्प भी बहुत महत्वपूर्ण होते हैं। आपने आबू देखा होगा, रानकपुर देखा होगा, बहुत सारे ऐसे बहुत प्राचीन मंदिर, हिंदू मंदिर हों या जैन मंदिर हों, हर जगह शिल्प की रचनाएं होती हैं और उसकी अलग अलग विशेषताएँ। इतना समय नहीं कि मैं आपको पूरी तरह उसे समझा पाऊँ, परंतु बड़ा वैज्ञानिक महत्व है उसके पीछे। मंदिर के अंदर भावनाओं को शुद्ध करने के लिए, मानसिक पवित्रता को प्राप्त करने के लिए प्रभु की प्रार्थना और हम स्तुति करते हैं। वो मंत्र गर्भित स्तुति होती है जो हर तरह से हमारे शारीरिक मानसिक आरोग्य को प्रदान करने वाली बनती है। तो यहाँ पर भी उसी प्रकार के एक धार्मिक विधि अनुष्ठान, मांत्रिक अनुष्ठान प्रभु के प्राण प्रतिष्ठा के प्रसंग पर किया जाएगा और उसके बाद यहाँ से प्रतिमाओं को लेकर अपने योग्य स्थान जहाँ इनका मंदिर निर्माण हुआ है, बहुत बड़ा सेंटर बन रहा है वहाँ पर, मंदिरों के विषय में पूरी जानकारी वहाँ दी जाएगी। जैन सेंटर भी बन रहा है और काफ़ी साहित्य भी वहाँ पर रहेगा। हिंदुस्तान का प्राचीनतम जिसको कहा जाए दर्शन और साहित्य आज जैनों के पास सुरक्षित। विदेश में अवस्था जैन संप्रदाय लोगों तेमज भारतीय संस्कृति आस्था केन्द्र बनी रहना आ जिनालय माटे कोबा खाते एक विशेष अंजन सलोका महोत्सव उजवाई रह्यो छे, जेमां राष्ट्रीय जैन आचार्य पद्मसागर सुरेश्वरजी महाराज मार्गदर्शन आपी महोत्सव ने वधु उत्साहित माटे आशीर्वाद आप्या छे। तो दर्शक मित्रों, आ हता अत्यार सुधीना मुख्य समाचार। समाचार की खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।